ધોરણ 5 વિષય ગુજરાતી એમાં આજે આપણે નિબંધ લેખનમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે ભણીશું. આપણે આગળ પાઠ ભણી ગયા, ડોક્ટર ભીમરાવ આંબેડકરનો પાઠ આપણે ભણી ગયા, તો આપણે એમની વિશેની જે માહિતી છે આપણને બધાને ખબર જ છે કે આખો આપણે એમના જીવન ચરિત્ર ઉપર પાઠ જ ભણ્યા. તો ભીમરાવ રામજી આંબેડકર, તો સૌ પ્રથમ તો એમનો જન્મ, પછી એમનો અભ્યાસ, એમના માતા પિતાના અને એમને દેશ માટે કયા કાર્યો કર્યા અને છેલ્લે એમનું અવસાન, આ બધી વિગત આપણે નિબંધમાં લખીએ, બરોબર. તો જોઈએ તો તેમનો જન્મ ક્યાં થયો, તો જન્મ મધ્યપ્રદેશના મુહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો તેમનો જન્મ. પછી તેમના પિતાનું નામ રામજી ભાઈ અને માતા ભીમાબાઈ હતા, પણ માતા આપણે પાઠમાં ભણ્યા કે એમના જન્મ પછી ભીમરાવ નાની ઉંમરમાં હતા ને તેમના માતા મૃત્યુ પામ્યા, એટલે એમના ઉછેર એમના પિતાના ભાગે આવ્યો અને એમના પિતાનો લશ્કરી શાળામાં શિક્ષક હતા. તો આ ભીમરાવ ભણવામાં ખૂબ જ તેજસ્વી અને હોશિયાર હતા અને એમના પિતાની કેળવણી પણ સારી હતી. તેઓ ભણવામાં તેજસ્વી હતા એટલે એમને વધારે ભણાવવાની પણ એમના પિતાને ઈચ્છા હતી અને ઊંચા અભ્યાસ માટે તેમને વિદેશ પણ મોકલ્યા હતા. પણ તેમના પિતાની સ્થિતિ કેવી હતી, ગરીબ હતી, એટલે અભ્યાસ માટે તેમનો ખર્ચ કરવો પડે એ એમની બહુ નથી સ્થિતિ સારી, એટલે એમને વિચાર્યું પણ છોકરાઓને ભણાવવા તો પડે પણ એમના અભ્યાસનો ખર્ચો કોને ઉપાડી લીધો. તો ભીમરાવની પ્રતિભાથી પ્રભાવિત થઈ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. શિષ્યવૃત્તિ કોને કહેવાય કે અભ્યાસ માટે જે પૈસા મળતા હોય એને શિષ્યવૃત્તિ કહેવાય. તો એમને ભણાવવા માટેનો જે ખર્ચો હતો એ વડોદરાના મહારાજાએ આપ્યો અને એમને પીએચડી થયા, સારું ભણ્યા એટલે. અને પછી એ ભણતા હતા અને નાના હતા ત્યારથી પહેલાંના સમયમાં ઉચ્ચ નીચના જાતિવાદના ભેદભાવ હતા, એટલે આપણી જાતિ જે ભીમરાવ રામજી આંબેડકર છે એ નીચી કાસ્ટના હતા, એટલે એમને થોડા એ પણ દુઃખ સહન કરવું પડ્યું, કોઈ કંઈ કહી જાય આ તેમને લાગી આવે, એટલે એમણે વિચાર્યું કે હું જ્યારે પણ મોટો થઈશ અને હું કંઈક હું આગળ દેશ માટે કરીશ ત્યારે આ હું પહેલું કાર્ય કરીશ કે આ જે ઉચ્ચ નીચનો ભેદભાવ છે એ દૂર કરીશ, બધાને સમાન હક મળવો જોઈએ. તો એમણે દેશ માટે પણ એમણે સુધારાના કાર્યો કર્યા. દેશ સુધારાના કાર્યો કર્યા એમાં તમે જુઓ તો એમણે દેશ માટે શું કર્યું, તો દેશ માટે એમને લડત ચલાવી અને એમને સામાજિક પણ એવા બહાર પાડ્યા, એમાં એક સામાજિકનું નામ છે મુખ નાયક નામનું. તો આવા અને છોકરાઓને સારા વિકાસ અને કેળવણી થાય એવી સંસ્થાઓ પણ ખોલી અને ધીમે ધીમે તેમને સમાજના પ્રગતિના કાર્યો ચાલુ કર્યા. અને પછી તો આ તમને ખ્યાલ જ છે કે તે ભારતના બંધારણના ઘડવૈયા બન્યા. તો આપણા ભારતના બંધારણના ઘડવૈયા કોણ હતા, તો ભીમરાવ રામજી આંબેડકર. તો સામાજિક કાર્યો કર્યા એમને, પછી એમને પુસ્તકાલયો પણ ઘણા ખોલ્યા, એમ કે લોકો પુસ્તકો વાંચે અને એમને સારી નોલેજ મળે, એનો વિકાસ થાય જ્ઞાનનો, આવી રીતે લોકોને એમને ઉત્કર્ષના પણ કાર્યો કર્યા. અને છેલ્લે આંબેડકરનું અવસાન કે ક્યારે એમનું મૃત્યુ થયું એ પણ આપણે જાણવું પડે. તો એમને એ પહેલાં એમને મરણોત્તર ભારતનો રત્ન
100